હેલો એવરી વન આજના વિડીયોમાં આપણે વાત કરીશું રીંગની રીંગ એટલે શું તો કે હવે આપણને ખ્યાલ છે કે ગ્રુપ શું છે ચાર પ્રોપર્ટી સેટિસ્ફાઈ થાય ક્લોઝર એસોસિએટિવ આઇડેન્ટિટી અને ઇનવર્સ એ ચાર પ્રોપર્ટી સેટિસફાય થાય તો એ સ્ટ્રક્ચર જી સ્ટારને કહેવાશે ગ્રુપ તો ગ્રુપની અંદરની જે ચાર પ્રોપર્ટી એટલે કે ચાર રિકસ્ટ્રિક્શન છે સેટમાં તો એ સેટના રિકસ્ટ્રિક્શનને આપણે થોડા વધારીને ટોટલ આઠ પ્રોપર્ટી બનાવીએ તો તે હશે રિંગ એટલો મતલબ કે એવો થયો રિંગ એ પણ પોતે એક સેટ જ છે જેનો સિમ્બોલ આપણે આર કહીશું આરની પાસે બે ઓપરેશન હશે એક ઓપરેશન પ્લસ અને એક ઓપરેશન ડોટ અમે આ જે સ્ટ્રક્ચર બનશે એ સ્ટ્રક્ચર ને કેવા સે રીંગ પણ ક્યારે તો કે પ્લસ ઓપરેશન સાathe જો ક્લોઝર પ્રોપર્ટી સેટિસફાઈ થાય એસોસિએટિવ પ્રોપર્ટી સેટિસફાઈ થાય આઈડેન્ટિટી એલિમેન્ટ મળે અને દરેક એલિમેન્ટનો ઇનવર્સ એલિમેન્ટ મળે તો એ ચાર પ્રોપર્ટી કયા ઓપરેશન સાથે તો કે પ્લસ ઓપરેશન સાથે અને એને આપણે જો બતાવીએ તો ક્લોઝર પ્રોપર્ટી એ બી બિલોંગ્સ ટુ આર હશે તો આપણને મળે એ પ્લસ બી બિલોંગ્સ ટુ આર એ જ રીતે જો એ બી અને સી બિલોંગ્સ ટુ આર મળે તો એના પરથી આપણને મળશે એ પ્લસ બી પ્લસ સી ઇઝ ટુ એ પ્લસ બી પ્લસ સી આઈડેન્ટિટી એલિમેન્ટ કહ્યું હશે તો કે આરના દરેક એલિમેન્ટ માટે થશે એ પ્લસ ઝીરો પ્લસ ઓપરેશન સાથે આઇડેન્ટિટી એલિમેન્ટ ઝીરો ઇઝ ઇક્વલ ટુ એ ઇઝ ટુ ઝીરો પ્લસ સી જ્યાં ઝીરો પણ આરમાં હશે અને ઇન્વર્સ એલિમેન્ટ એટલે ફોર ઓલ એ બિલોંગ્સ ટુ આર ધેર એક્ઝિસ્ટ માઇનસ એ બિલોંગ્સ ટુ આર પ્લસનું ઓપોઝિટ માઇનસ કે જેથી એ પ્લસ માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ પ્લસ એ થશે આ પ્લસ ઓપરેશન સાથે ચાર પ્રોપર્ટી અને એની સાથે એક એડિશનમાં પ્રોપર્ટી આવશે કોમ્યુટેટિવ ક્રમનો નિયમ કે એમાં માટે થશે કે જો આપણે એબી બિલોંગ્સ ટુ આર લઈએ ને તો મળશે એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ એ આ થશે કોમ્યુટેટિવ પ્રોપર્ટી અને આ પાંચ પ્રોપર્ટી પ્લસ ઓપરેશન સાથે સેટિસ્ફાઈ થવી જોઈએ રીંગની અંદર બરાબર છે એટલે આ પાંચ પ્રોપર્ટી પ્લસ ઓપરેશન સાથે પછી આવશે ઓપરેશન ડોટ એટલે કે મલ્ટીપ્લિકેશન ઓપરેશન આ ડોટ ઓપરેશન માટે ફર્સ્ટ પ્રોપર્ટી સેટિસફાય થવી જોઈએ એ છે ક્લોઝર પ્રોપર્ટી અને જે થશે કે જો આપણી પાસે એ બી બે એલિમેન્ટ હશે આરમાંથી તો આપણને એ અને બીનું મલ્ટિપ્લિકેશન પણ આરમાં જ મળશે એ ડોટ બી બિલોંગ્સ ટુ આર થશે સેકન્ડ પ્રોપર્ટી છે એસોસિએટિવ પ્રોપર્ટી એસોસિએટિવ પ્રોપર્ટી જેવી રીતે પ્લસ ઓપરેશન માટે છે એ જ રીતે એ બી સી ત્રણ એલિમેન્ટ લઈએ આરમાંથી તો આપણને મળશે એ ડોટ બી ડોટ સી ઇઝ ઇક્વલ ટુ એ ડોટ બી ડોટ સી એટલે પહેલું પ્રથમ જૂથ આવશે બી અને સી વચ્ચે અને રાઇટ હેન્ડ સાઈડ પર જૂથ આવશે એ અને બી વચ્ચે તો પણ આપણને આન્સર સેમ મળશે એને કહેવાશે જૂથનો નિયમ એટલે કે એસોસિએટિવ પ્રોપર્ટી તો પ્લસ ઓપરેશન સાથે પાંચ પ્રોપર્ટી ડોટ ઓપરેશન સાથે બે પ્રોપર્ટી એટલે આપણે અત્યારે જોયું તો કે પાંચ ને બે સાત પ્રોપર્ટી અને રિંગની અંદર એક આઠમી પ્રોપર્ટી આવશે તે છે ડિસ્ટ્રીબ્યુટીવ લો ડિસ્ટ્રીબ્યુટિવ લો અને તે લો પ્લસ અને ડોટ બંને ઓપરેશન સાથે જેમ કે એ બી સી હું ત્રણ એલિમેન્ટ લઉં આરમાંથી બરાબર તો ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટી બે રીતે આવશે ફસ્ટ આવશે એ ડોટ

प्लस डॉट इज अ रिंग એટલે ગ્રુપ ગ્રુપ ના પછી આવશે રીંગ એક एग्जांपल જોઈએ આપણે તો મળશે આપણે ખબર સેટ ઓફ real numbers આર તેના માટે પ્લસ ઓપરેશન એઝ એડિશન ડોટ ઓપરેશન ઇઝ અ મલ્ટીપ્લિકેશન ઇઝ અ રીંગ કે જે સેટ ઓફ real numbers છે તે પ્લસ ઓપરેશન સાથે કોમ્યુટેટિવ ગ્રુપ બનાવશે એટલે પાંચ પ્રોપર્ટી સેટિસ્ફાય થશે ડોટ સાથે બે પ્રોપર્ટી સેટિસ્ફાય થશે અને સાથે આવશે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટી એટલે આઠે આઠ પ્રોપર્ટી સેટ ઓફ રિયલ નંબર્સ માટે સેટિસ્ફાય થાય છે એટલે તેને કહેવાશે રિંગ થેન્ક યુ